ચાલ વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર આપણે 7 જોશું. એક પેટીમાં 4 લાલ ગડા છે, 2 વાદળી ગડા છે, એક સાથે યાદચ્છિક રીતે 3 ગડા પસંદ કરવામાં આવે છે. જો x એ પસંદ કરેલ ગડામાં મળતા લાલ રંગની સંખ્યા દર્શાવે છે બરોબર, અને x નું સંભાવના વિતરણ મેળવો. પસંદ પામેલ ગડામાં લાલ રંગના ગડાની અપેક્ષિત સંખ્યા શોધો. હવે એ તો આપણે ગોતવાનું નથી, મધ્યક તો નીકળી ગયું, આપણે ખાલી સંભાવના વિતરણ મેળવવાનું છે. હવે સૌ પહેલા આપણે એનું ફ્રન્ટ લખી લઈ. એક પેટીમાં કુલ 6 ગડા છે, કયા કયા? તો જો હવે 4 લાલ પ્લસ 3 વાર સોરી 2 વાર બરોબર આ. હવે એમાંથી આપણે કુલ 6 દડા થયા, એમાંથી 3 દડા પસંદ કરવાના છે. કુલ 6 દડામાંથી યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવાના. કુલ પરિણામ હવે આપણે કુલ 6 દડા અને 3 પસંદ કરવાના છે. એટલે વિતરણ કરો, તમે કેનો શીખી ગયા હો, 4 3 કે 5 લઈ જવાનું. તેથી n બરાબર આ 3 નું 6 છે, અહીંયા 5 છે, 20 પરિણામ આવશે. કેટલું? 20. હવે x શું દર્શાવે? તો કે પસંદ કરેલ લાલ દડાની સંખ્યા દર્શાવે બરોબર. તો હવે જોઈ, આપણે લાલ દડા પસંદ કરવાના છે. હવે પેટીમાં 4 લાલ દડા છે બરોબર, તો તેથી આપણે એવી ધારણા કરી શકીએ x ની કિંમત શું હોય? તો કે 0 1 2 3 આ 4 લાલ દડા છે બરોબર. હવે એક પછી એક આપણે લઈ, પહેલા બરાબર 0 એટલે કે આનો મતલબ શું થયો? કે લાલ દડો એક પણ નહીં, અને વાદળી ગળા કેટલા પસંદ થાય? ત્રણેય વાદળી ગળા આવવાની સંભાવના છે, પણ 3 ગળા તો છે નહીં, વાદળી ગળા 2 છે બરોબર, એટલે એ તો કઈ વિકલ્પ રહેતો નથી. હવે આપણે આ સંખ્યા ઘટના છે, કારણ કે વાદળી ગળા તો આપણે કેટલા છે? 2 જ છે, એટલે લાલ ગળો એક ન હોય, વાદળી ગળા પણ એક ન લઈ શકે, કારણ કે વાદળી ગળા 2 જ છે. આપણે 3 પસંદ કરવાના, હવે સીધું બરાબર 1 એક લાલ દડો પસંદ થાય અને 2 વાદળી દડા. જો એક લાલ દડો પસંદ થાય અને 2 વાદળી દડા, હવે એક લાલ દડો એટલે જુઓ 4 માંથી એક લાલ લેવાનો અને વાદળી કેટલા છે? 2, એમાંથી 2 એવું લેવાના. કુલ 6 માંથી કેટલા લેવાના? 3. તો નીચે તો વિતરણ થઈ ગયું 20, 4 થી 4 નાનું બે સ્ટે 5 લઈ જાવ એટલે 2, 3 ગુણે 4 ગુણ્યા 8 એટલે 2c2 એટલે 1 થઈ જાય, 4 એકા 4 જો 4c1 એટલે 4, 2c2 બે સ્ટેપ પાછળ એટલે 1 જ થઈ જાય. હવે અહીંયા જો બરાબર 2, મતલબ 2 લાલ દડા અને એક વાદળી દડો પસંદ થાય. હવે જો કુલ 6 માંથી તો કેટલા લેવાના? 3. હવે લાલ દડા કેટલા છે? 4, એમાંથી 2 લીધા અને વાદળી માંથી કેટલા લીધા? 1, એટલે આનું વિતરણ કરો એટલે શું થાય? 4 2 4 3 2 1 ગુણ્યા 2 છેદમાં 20 એટલે 3 ગુણ્ય 2 દું 4, 3 દું 6 12 આવશે. કેવી રીતે? જો
હવે આપણે આનું સંભાવના વિતરણ જીરો તો લેતા નથી, એક થી લઈ, કારણ કે એમાં કોઈ સંભાવના અશક્ય ઘટના છે. હવે એક હોય ત્યારે આને શું સંભાવના, એ ચાર ના છે વીસ, બે હોય ત્યારે બાર ના છે વીસ, અને છેલ્લે ચાર ના છે વીસ. ઉપર જુઓ ચાર ને બાર સોળ ને ચાર વીસ, વીસ પૈકા વીસ એટલે એક આવી જઈએ. ચાલો આ રીતે આ દાખલો પૂર્ણ. હવે આપણે દાખલા નંબર આઠ તરફ જાય. જુઓ, એક સિક્કો જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી અથવા તો પાંચ કાંટા મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે. જો યાદ છે ચાલે એક સિક્કાને કેટલી વખત ઉછાળવા જરૂર પડશે તે દર્શાવે છે. તો યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ મેળવો, મધ્યકને વિચરણ પણ શોધો. મધ્યક વિચરણ તો આપણે ગોતવાના છીએ નહીં, એટલે ખાલી સંભાવના વિતરણ મેળવશું. હવે એક સિક્કાને તમારે છાપ મળે ત્યાં સુધી ઉછાળવાનો છે. ક્યાં સુધી છાપ મળે ત્યાં સુધી, ત્યાં સુધી પ્રયત્ન બંધ દેવો જોઈએ નહીં. મતલબ કે જે સિક્કો તમે ઉછાળવામાં આવો ઈ છાપ મળે એટલે પ્રયત્ન બંધ કરી દેવાનો. આપણે ચાલો એક સિક્કો જ્યાં સુધી છાપ મળે અથવા તો પાંચ કાંટા મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે. એક સિક્કો જ્યાં સુધી છાપ મળે અથવા તો પાંચ કાંટા મળે ત્યાં સુધી ઉછાળવાના પરિણામ. હજુ એ શું આવશે, આપણે પાંચ કાંટા મળે તોય પ્રયત્ન બંધ કરી દેવાનો, અને જો જ્યાં સુધી છાપ મળે એક સિક્કામાં જ્યાં સુધી છાપ મળે ત્યારે બંધ કરી દેવાનો. પહેલી ધારણા આપણે શું કરી કે પહેલા પ્રયત્ને છાપ આવી, અથવા તો એક કાંટો આવ્યો પછી છાપ આવી, અથવા તો બે કાંટા આવ્યા પછી છાપ આવી, અથવા તો ત્રણ કાંટા આવ્યા પછી છાપ આવી, અથવા તો ચાર કાંટા આવ્યા પછી છાપ આવી. છેલ્લે આપણે શું ધારણા કરીએ પાંચ પાંચ કાંટા આવી ગયા, તો અહીંયા પ્રયત્ન બંધ થઈ ગયો. મતલબ x ની જે કિંમત છે 1 2 3 4 5 અહીં સુધી થઈ છે, અને છેલ્લે આમાં પણ 5 કરાય છે. આમાં જુઓ 1 2 3 4 ને 5 5 સુધી બરોબર. હવે આના ઉપરથી આપણે x નું સંભાવના વિતરણ મેળવવાનું છે. હવે એના માટે આપણે આપી નાખી, કારણ કે મધ્યક વિચરણ ગોતવાના છીએ. પેલું જે ખાનું છે યુ નું, બીજું એક્સ નું, ત્રીજું પીઓ એક્સ નું સંભવ આપણે જે આવી ગયા કિંમત પાંચ બરોબર. હવે પેલામાં જુઓ તમે એક આવેલી સંભાવના કેટલી છે, મતલબ એક દુખ્યાંશ, કારણ કે હવે કાંટો હોય છે, કાંટો છાપ આવે કાંટો કાંટો આવે. હવે બીજામાં શું છે જો એ મતલબ એક ચતુર્થાંશ, એક ચતુર્થાંશ શું કામ, કારણ કે બંનેમાં કાંટો અને છાપ આવવાની સંભાવના રહેલી છે બે બરોબર, એટલે એક
ચતુર્થાંશ સંભાવના છે. હવે જો આ બહુ સરળ રીતે કરતો કે તમને આમ કરના કારણ કે બંનેમાં કાર્બન છાપો રહી રહ્યા છે, આ રફ છે, આ તમારે કરવું નથી, એટલે તમે ઓટોમેટિક જો આ પરિણામ લખી નાખો આવી રીતે કરના હોય એટલે ઓટોમેટિક ખબર પડતી છે બરોબર. ઉપર તો દરેકમાં એક એક જ રાખવાનું છે બરોબર. હજુ અર્ણી બે ઘાટે બે દુ ચાર દુ આઠ ચોકી ચોકી સોળ આનામાં બત્રીસ પાંચ ની બે વખત સોળ અને સોળ એટલે બત્રીસ કરના પણ આ વિખી નાખી કારણ કે આનો તમને સમજાવવા માટે જો બીજી ભાષામાં કહું કે આ નીટલું હોય ને છેદ જે એક તૃતીયાંશનું એના ઉપર પેલા બે ઘાટ ચડાવી દેવા કારણ કે છાપ અને કાંટો બંને છે બરોબર. અહીં બે છે અહીંયા ત્રણ છે તો એક તૃતીયાંશનું તમે આમ દરેકમાં કરતા જાવ જુઓ આ આ એક આ એક તૃતીયાંશની બે આ એક તૃતીયાંશની વિતરણ આપણને મળે છે. દાખલા નંબર નવ જો હોય એક દુકાનદાર પાસે એક પેટીમાં છ ટિકિટો છે, તેમાંથી બે ટિકિટો દસ રૂપિયા ની ઇનામ વાળી છે અને બાકીની ટિકિટો પાંચ રૂપિયા ની ઇનામ વાળી છે. જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધો. અપેક્ષિત મૂલ્ય તો નહીં ગોતી શકાય કારણ કે આ કોષમાં છે નહીં, સંભાવના વિતરણ મળશે. ચાલો પેલા ફ્રન્ટ લખી નાખો. એક પેટીમાં કુલ જો ચાર ટિકિટો પાંચ રૂપિયા ની ઇનામ મળે, ટિકિટ પાંચ રૂપિયાના ઇનામ મળે પ્લસ બે ટિકિટ દસ રૂપિયાના ઇનામ મળે, આમ કુલ કેટલી થઈ? છ. આ છ ટિકિટ છે, છ માંથી આપણે એક પસંદ કરવાની. છ ટિકિટ માંથી યાદચ્છિક રીતે એક ટિકિટ પસંદ કરવાના કુલ પરિણામો તેથી છ સી વન એટલે એન બરાબર કેટલા આવશે? છ. હવે આપણે એને એમાંથી જે એક ટિકિટમાંથી પસંદ થાય એનું આપણે એક ટિકિટ પસંદ થાય ઇનામ વાળી એ આપણે જોવાનું છે. તો ચાલો પેલા પાંચ થી કરી કારણ કે એક્સ ના મૂલ્ય પાંચ અને દસ થઈ છે. કેવી રીતે? જો કે પાંચ રૂપિયાની ઇનામ વાળી રૂપિયા પાંચ ના ઇનામ વાળી ટિકિટ મળવાની સંભાવના જો પાંચ રૂપિયાની ઇનામ વાળી ટિકિટ મળવાની સંભાવના કેટલી છે? તો જો ચાર કુલ ટિકિટ છે પાંચ રૂપિયાની, એમાંથી એક ટિકિટ પસંદ થાય અને છ માંથી બે, તો આનું આપણે વિતરણ કરી દીધું છે ચાર ના છેદમાં છ, પછી રૂપિયા દસ ના ઇનામ વાળી ટિકિટ મળવાની સંભાવના. હવે જો દસ રૂપિયાની ઇનામ વાળી કેટલી છે? બે. બે માંથી એક ટિકિટ મળે, છ માંથી એક એટલે બે ના છેદમાં છ બરોબર. હવે આપણે આને સંભાવના વિતરણની અંદર મૂકી દઈએ.
એક સમી ત્રિપદી વિતરણ માટે n બરાબર 8 છે અને p of x m greater than 1 મેળવવાનું છે. જો સમી ત્રિપદી વિતરણ હોય એટલે તમને ખબર છે સમી ત્રિપદી વિતરણનો મતલબ શું, તો બંનેની કિંમત કેવી હોય સરખી, સપાટતા પણ એકલી હોય અને નિષ્ફળતા પણ એકલી હોય. n બરાબર 8 છે અને આપણે આ ઉપર લખ્યું છે m greater than 1 મતલબ x ની કિંમત 1 કે તેથી નાની એટલે 0 ને 1 બરાબર. હવે સૌ પહેલું તો આપણે સૂત્ર મેળવી દે દ્વિપદી વિતરણ. ચાલો તેથી સૌ પહેલા 0 લઈએ. હવે આપણે એને વિચરણમાં મૂકી દઈએ એટલે એકાદાની તો કિંમત મળશે. ચાલો
NPU માં NP બરાબર 5 મૂક્યા બરાબર આ NP ની જગ્યાએ 5 મૂકી દીધું બરાબર ની હવે તમને એક નિયમ ખબર હશે મેં અગાઉ લખેલો છે બરાબર કે આમ થાય તેથી આપણે કોઈ પણ એક કિંમતને આમ લઈ જવી તો લઈ જઈ શકી તો માન લ્યો કે આ Q છે એની જગ્યાએ 1 - P લખી શકી આ Q આમ આમ હોય છે ચાલો તો આ 5 Q ની જગ્યાએ કેટલા લખશું 1 - P બરાબર P તેથી 5 * 5 - 5 P બરાબર P હવે આ 5 એનું નામ લેશે આ માઈનસ છે ઓલી બાજુ આવી તો શું થઈ જશે પ્લસ તેથી 5 ને 6 જોડાયેલું છેદમાં જાય 5 ને છેદમાં 6 બરાબર હવે આ P મળી ગયું આમાં આપણે Q માં મૂકી દે એટલે Q પણ મળી ગયા 1 ના 1 5 ના છેદમાં 6 10 આવશે 6 6 એક 6 માંથી 5 જાય તો 1 ચાલો P અને Q ની કિંમત મળી ગઈ P અને Q ની કિંમત મળી જાય એટલે તમારે જે ગોતવું હોય મળી જાય પણ આપણે જે ગોતવું બાકી છે કયું તો કે આ NP બરાબર 5 માં P બરાબર 65 નો મૂકતા એટલે આપણે એ નહીં મળી જાય ચાલો N P ની જગ્યાએ કેટલા લખશું 5 ના છેદમાં 6 બરાબર 5 5 પર તો ગયા તેથી N બરાબર કેટલા હશે 6 હવે આપણે એને શું કીધું X હજી એક ગોતવાનું છે જો કે એક પણ વખત નિષ્ફળતા ન મળે એક પણ વખત નિષ્ફળતા ન મળે એટલે કે કુલ 6 પ્રયત્ન હે તો 6 માં સફળતા મળે તો x ની કિંમત કેટલી થઈ 6 છ પ્રયત્ન કુલ કરો એમાં એક પણ વખત નિષ્ફળતા ન મળે એનો મતલબ એવો થયો કે બધાયમાં સફળતા મળે એટલે 6 6 માં સફળતા મળે એટલે ચાલો હવે આપણે સીધું એનું સૂત્ર લખી લઈએ દ્વિપદી વિચલન છ છ છ સી છ કારણ કે n બરાબર 6 છે અને એટની પણ 6 છે આ કેટલું આવ્યું p બરાબર 5 ના છેદમાં 6 એની 6 ઘાત અને q કેટલા આવ્યા 1 ના છેદમાં 6 એની 6 ઘાત 6 ઘાત હવે જો અહીંથી આપણે આ એક થઈ ગયા છે 5 ની 6 ઘાત કરો જનરલી 5 ની 6 ઘાત કરીએ એટલે આપણે 5 પછી 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 એટલે 15625 આવશે બરોબર અને 6 ની 6 ઘાત કરી એટલે 46656 અને આ 6 માં 6 જે 0 એટલે 1 એટલે જવાબ શું આવશે 15625 46656 ચાલો આ રીતે આ દાખલો પૂર્ણ થાય ચાલો દાખલા નંબર 3 એક વ્યક્તિએ 4 ગાડી ભાડે આપવા માટે રાખેલ છે દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય એની સંભાવના 0.6 છે કોઈ એક દિવસ દરમિયાન એક થી વધુ પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય એની સંભાવના શોધવાની છે હવે અહીંયા તમે જુઓ 4 ગાડીઓ ભાડે રાખી છે એટલે n બરાબર કેટલા આવશે 4 કુલ 4 હવે ભાડી ગાડી ભાડે જાય તેની સંભાવના જુઓ એટલે ગાડી ભાડે જાય તેની સંભાવના મતલબ પ્રોબેબિલિટી થઈ સફળતા p બરાબર કેટલા તો કે 0.6 તો તમને ખબર જ છે જો જીતું આ રીતે કોટી લેવાનું
तो q कितना आई छे 0.4। अब x तो x मैंने सो की दूजे जो कि एक दिवस दरमियान एक थी વધુ પરંતુ 4 થી ઓછી એક થી વધુ એટલે 2 અને 4 થી ઓછી એટલે 3 એટલે x ની કિંમત કેટલી થઈ 2 એટલે 3 બરાબર આનું સંભાવના શું બની છે 4 સૂત્ર મેં દીધું NCX गुणा P ની x गुणा P ની x બી ओ 4C2 0.6 ની 2 ઘાત 0.4 ની 6 માઈનસ 2 ઘાત 4C2 એટલે 4 3 2 1 6 ગુણ્યા 0.36 ગુણ્યા 4 જો કે 0.4 ની 4 ઘાત કરો એટલે માનો ને 0.16 6 16 બરોબર આ બધાયનો સરવાળો ગુણાકાર કરો એટલે આપણે આવશે 34 56। હવે આમાં કોણ મેકી 4C3 0.6 ની 3 ઘાત 0.4 ની 4 માઈનસ 3 ઘાત 4C3 એટલે તમને ખબર જ છે 4 આવશે 4C3 એટલે બરાબર ગુણ્યા 0.6 ની 3 ઘાત એટલે 6 6 36 36 દુ 216 એટલે 0.216 અને અહીંયા 4 માં 3 એટલે 2 એટલે 0.4 બધાયનો ગુણાકાર કરો એટલે 0.356 જાય બરોબર। હવે આ બીનો સરવાળો પર નાખી તેથી q2 q3 એટલે કે 0.3456 0.3456 બેનો સરવાળો કરો એટલે કેટલા આવશે 0.1912 ચાલો હવે નેક્સ્ટમાં આપણે દાખલા જોઈએ ત્યાં સુધી